સોપારા બંદર છે, જે દરિયા કિનારે હોય એને બંદર કહેવાય. એક જમાનામાં સોપારા બહુ મોટું બંદર હતું. આ સોપારા બંદર ઉપર આવ્યા, પણ ત્યાંનો રાજા ન આવ્યો. એટલે શ્રીપાળ પૂછે છે પોતાના મંત્રીઓને, ભાઈ અહીંયા કા રાજા કયો નહીં આયા? યા તો ઘમંડી લગતા, નહીં તો કાં પોતાની ભક્તિ બતાડે, કાં પોતાની શક્તિ બતાડે. ભક્તિ એટલે ભેટ સોગાદ લઈને આવે, શક્તિ એટલે યુદ્ધ કરવા આવે. આ તો બે માંથી એક કે નહીં? ઉભા રહો, તપાસ કરો. તપાસ કરીને પાછા આવ્યા. મહારાજ, એસી કોઈ બાત નહીં હૈ, યહાં કે રાજા કી લડકી હૈ, ઉસકા નામ હૈ તિલક સુંદરી, ઓર કલ રાત કો સાપ ને ડંખ માર દિયા ઓર વો મર ચુકી હૈ, અભી ઉસકો કહાં લેકે જા રહે સ્મશાન. શ્રીપાળે કીધું, એક મિનિટ, છલાંગ મારીને ઘોડા પર બેઠો, તબડાક 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 કરતો પહોંચી સ્મશાન. ખબરદાર, એને અગ્નિદાહ આપ્યો છે. તો જોતા રહી ગયા. લીલું કાચ જેવું શરીર થઈ ગયું છે ભાઈ, હવે તમે આને કઈ રીતના જીવાડશો? બધા બાજુ પર ખસી જાઓ. અને શ્રીપાળે પોતાનો હાર ગળામાં. હારના કેટલા પ્રભાવ હતા? અમને આપો તો ખબર પડે, બાકી તમે બોલો તો કાંઈ ખબર. નંબર એક, ઈચ્છા મુજબ ઉડી શકે. નંબર બે, ઈચ્છા મુજબ વેશ પરિવર્તન કરે. નંબર ત્રણ, કોઈ પણ કળામાં માહિર થાય. અને નંબર ચાર, ઝેર ઉતારી. કઈ વસ્તુ ક્યારે કામ લાગે છે? એટલે જ કે છે ને, સંઘરેલો સંઘરતા નહીં કોઈ દાડો. શ્રીપાળે વિમલેશ્વરને યાદ કરી હાર પહેર્યો, અને હારને પાણીમાં નાખી એ પાણી તિલક સુંદરી પર છાંટ્યું. સર કરતું બધું ઝેર ઉતરી ગયું. પહેલા જેવી રૂપવાન બની ગઈ, અને જાણે પોતાના શયન ખંડમાં સૂતી હોય અને ઉઠે આળસ મરડીને, એમ આ સ્મશાનમાં ચિતા ઉપર આળસ મરડીને બેઠી. કોને? મેં કહા હું, હવે બોલીવુડ સ્ટાઇલ છે બધું, એટલે બોલીવુડ આમાંથી શીખ્યું છે બધું. મેં કહા હું, તુમ સબ કોન હો, મુજે યહાં પર ક્યું લાયે હો? રાજા નજીક આવ્યો, બેટી પડી. દીકરી, તારું આયુષ્ય જોરદાર છે, એથી એ વધુ તારું પુણ્ય જોરદાર છે. બેટા, આજે તારા પ્રાણ પૂરા થઈ ગયા હોત, અમે તો એમ સમજ્યા તું મૃત્યુ પામ. આ ભાગ્યશાળી આવ્યા ને તને બચાવી લીધી. જોતાની સાથે જ આંખો ઠરી. છોકરી બોલે, પેલા બાપે કહી દીધું, બેટા જેને તારા પ્રાણ બચાવ્યા છે, હવે એ પ્રાણ ઉપર એનો જ અધિકાર છે, બીજા કોઈનો. સ્મશાન કો ક્યા બના દિયા? લગ્નની વાડી બનાવી દે. ચોરી મંડાઈ ગઈ ને ફેરા ફરી ગયા. કેટલામી થઈ? બસ બસ, હવે બસ કરો. હવે શ્રીપાળ મહારાજ ને કહીએ, ખમૈયા કરો.